વલસાડમાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં આઝાન અને નમાઝનો મુદ્દો ગાજ્યો. જુઓ વિડીયો. વલસાડ ખાતે મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં તાજિયા અને ગણપતિ વિસર્જન દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી મુસ્લિમ અને હિન્દુ અગ્રણીઓ સાથે પોલીસ વિભાગ અને જવાબદાર અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં તાજિયા અને ગણપતિ વિસર્જન દરમિયાનની કેટલીક બાબતો પર ચર્ચાઓ કરવાને બદલે વાત અવળે પાટે ચડી ગઈ હતી અને આઝાન અને નમાઝના મુદ્દે બંને પક્ષોના આગેવાનોએ ચર્ચા શરૂ કરી દીધી હતી. જોકે શાંતિ સમિતિની આ બેઠકમાં મોડે મોડે લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કરવાનો મોકો મળ્યો હતો, જેમાં સમયસર તાજિયા અને ગણપતિ વિસર્જન કરવા તેમજ બને એટલો ઓછો ડીજેનો ઉપયોગ કરવો તથા સ્વચ્છતા જાળવવી અને વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની કાળજી રાખવા માટે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીએ ઉપસ્થિત રહેલા ગણેશ મંડળના કાર્યકરો અને જાગૃત નાગરિકોને અપીલ કરી હતી. આ શાંતિ સમિતિની બેઠકમાં દરેક વિભાગમાંથી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે ઘણી વખત એવું થાય છે કે અમુક ચોક્કસ સમુદાય કે ચોક્કસ વર્ગના લોકો માટે જ આપણે આ બધો કાયદાનો અમલ કરીએ છીએ, પણ અમુક વર્ગ એવો છે અથવા સમુદાય એવો છે કે દિવસના 3 વાગે કે 3 થી વધુ વખત પણ આ લાઉડસ્પીકર કે બીજાનું આવું ઉપયોગ કરતા હોય છે. હવે એના પર આપણે કંટ્રોલ રાખવો જોઈએ, એ નથી કરતા. એ માટે ખોટું લાગે કે કેટલાક જગ્યામાં કેટલા 3 વાગે પણ 5 વાર અજાન થાય છે, પણ એમાં બી સુપ્રીમ કોર્ટે માર્ગદર્શક પાંડેજી વધારે જાણતા હશે, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ આખો ધર નીટ પરથી ગયા કરે એટલે ચૂકવા લાવો. પણ મને ચોક્કસ ભૂતકાળમાં પ્રશ્ન ઉભો થયો ત્યારે એ મારી જાણવા છે કે 5 ડેસિબલ સુધીની માત્રામાં એનું અજાન માટેની છૂટછાટ સુપ્રીમ કોર્ટે લગભગ આપી છે એવું મારું માનવું છું. તો વારંવાર એમને એક પ્રશ્ન એ થાય અને બધાને આપણે એ કરીને સન્માન સાથે દરેકનો ધર્મનો તહેવાર ઉજવાય એ શુભેચ્છા. તો અગર જુનો છે સાહેબ, પણ એમણે એનું અર્થઘટન જાગી ભાઈએ ખોટું કર્યું છે. મેં મારા વક્તવ્યની અંદર બહુ સ્પષ્ટ કીધું છે કે જાહેર સ્થળોએ અથવા તો ધાર્મિક સ્થળોએ જે કોઈ હોય, ચર્ચ, મંદિર, મસ્જિદ કે ગુરુદ્વારા જે કંઈ પણ હોય, એના માટેના જે સરકારના અથવા તો નિયમો છે એનું બધાએ પાલન કરવાનું છે, એમાં કોઈ ચોક્કસ સમુદાય માટે નથી. તેમ છતાં તાજિયાના જે મિત્રો છે અથવા તાજિયા સમિતિના જે અધ્યક્ષ છે એના ખૂબ મોટા આગેવાન જાહીરભાઈ છે, હવે ના છૂટતો તો બોલવા ઉભો થયો છું, મારે બોલવાની ઈચ્છા ન હતી, પણ એમાં એવું છે સાહેબ કે અયોધ્યા કેસની અંદર એક આ મેટર ઉભી થઈ સુપ્રીમ કોર્ટની અંદર, એમાં 3 જજની બેન્ચે બહુ સ્પષ્ટ કીધું કે 1994માં એક મેટર દાખલ થયેલી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એ ચુકાદો આપેલો છે, એ ચુકાદાના આધારે પણ આપણે જાહેરમાં નમાજ અદા કરવાની રહેતી નથી એવો બહુ સ્પષ્ટ ચુકાદો છે. અને આ સાહેબ મને ખબર નથી કે આવું કંઈક થશે એટલું આ જજમેન્ટ પણ લાવો છું 1994નું. ડોક્ટર એમ ઇસ્માઇલ સિદ્દીકી એક્સેટ્રા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ અધર્સ ઓન 24th October 1994 આ બંધારણીય બેંકનો ચુકાદો છે. હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો એટલે બંધારણની કલમ 141 મુજબ, સાહેબ બંધારણની કલમ 141 મુજબ એ કાયદો બની જાય છે. એટલે મારી વિનંતી છે કે આપણે કાયદા તો ઠીક છે, પણ વ્યવહારુ અભિગમ રાખીને પણ જાહેર સ્થળ પર આપણે જે તાજિયા સમિતિના લોકો જે નમાજ પડે છે જાહેરમાં ટાવર પર, અને જે ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે, લોકોને જે અગવડતા પડે છે એને દૂર કરવા માટે ફેર વિચારણા કરેલી મારી વિનંતી છે. આભાર. મારા વિસ્તારમાં ગણપતિ વિશે મુસ્લિમો આગળ હોય, મોહરમમાં સાહેબ હિન્દુ ભાઈઓ સાથે હોય, અત્યારે નાણા બાબુ છે એ ધોળિયા સમાજના, ધોળિયા પ્રદેશ સમાજ, આદિવાસી સમાજ, એ રેલવે યાર્ડમાંથી નીકળે આપણે પંચાની સવારી ધોળિયા પ્રદેશ સમાજ અંદાથી નીકળે છે, હિન્દુ મુસ્લિમ સાથે ખબર નહીં પડે તમને આગામાં કોણ મુસ્લિમ છે ને કોણ હિન્દુ છે. ગણપતિ વિસર્જનમાં આપણે રિયાઝ ભાઈ અજમેરી છે, કઈ ગયા
હવે સાહેબ આ રિયાઝભાઈ અત્યારે ગણપતિ વિશે પ્રમુખ છે, સૌથી આગળ જ હશે. એટલે ખરેખર આ તો એક મિસાલ છે કે આપણે વલસાડમાં જે આ કોમી આવા દ્રષ્ટાંતો ખરેખર સમાજ સમક્ષ મૂકવા જોઈએ કે જેથી એક કોમી એકલાસ ને વાતાવરણનું ભાવ કોમી એકલાસ ને ભાઈચારાનું વાતાવરણ કેળવાય અને એને સંદેશ સમાજ સુધી જાય. આટલું કહી વિનું છું. જય હિન્દ, જય ભારત. અત્યારે જે કૈલાસભાઈ જે રસ્તા પર નમાજ અદા કરવાની વાત કરી છે, છેલ્લા 3 વર્ષથી દેખાદેખીથી ટાવર પાસે નમાજ અદા કરે છે. આ અંગે મેં કેટલાક મુસ્લિમ આગેવાનો સાથે વાત કરી તો એમને કે હું દિલગીર છે કે આ યોગ્ય નથી. તો આ અંગે ડિપાર્ટમેન્ટ મતલબ યોગ્ય લઈ એ લોકો સાથે બેસીને ત્યાં આગળ મતલબ નમાજ અદા નહીં કરે અને ટ્રાફિક અડચણ ઉપલબ્ધ નહીં થાય. વલસાડ મુસ્લિમ સમાજ ગણેશ ઉત્સવ કે તાજિયા ઉત્સવમાં આપ સૌની સાથે છે. તમામ સહકાર આપવાનું આ સ્થળેથી વલસાડ મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે આહ્વાન કરું છું કે અમારો સંપૂર્ણ સાથ અને સહકાર રહેશે અને અમે જે સ્વાગત કરીએ છીએ અને જે સરબતનું આયોજન કરીએ છીએ એ પણ આ વર્ષે ચાલુ રહેશે. આવો આપને બધા સાથે મળીને આ ઉત્સવ ઉજવીએ. એક વાત અમારા પાંડેજી એમની પાસે તો એટલું બધું જથ્થો છે કે એ જીઆર અને બધા શું કહેવાય હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના અને જજમેન્ટ લઈને સાથે ફરે અને એ બધું ઠેલામાં હોય જ. આપણે એમાં કંઈ બહુ ખોટું નહીં લગાડવાનું. એ નિયમ મુજબ વાત કરે છે, એમની વાત સાચી છે. આપણે બધા સાથે મળીને બધું કરવાનું છે. અજાન હોય ભજન હોય, અમારા વાળામાં રાત્રે 2-4 વાગ્યા સુધી ભજન ડીજે પર થાય. હું તમારા ખાટલા પર સૂતો સૂતો જેમ કહું કે ભાઈ આ તો ધાર્મિક છે, હું શું કામ પોલીસ સ્ટેશન ફોન કરું. ભજન સાંભળીને આરામથી સૂઈ જાઓ. એમ અને અજાન પણ એવી વસ્તુ છે કે જે લોકોને સારી જગા પર બોલાવવાનું આમંત્રણ છે. એટલે 2 મિનિટ અજાન થાય એ આપણે બધાએ થોડું એનો સહકાર આપીને આગળ ચાલવાનું છે. આપણને તમામના દેશની એકતા અને અખંડિતમાં મોહબ્બત આપે ને દેશ આગળ વધે, બસ એ આપણે જોવાનું. અસ્તુ સલામ આલીકુમ. ત્યારે અહીંયા ટાવર પાસે છે એ પ્રમાણિકતાથી રહેતું નથી. એ હિસાબે દરિયાઈ બેન એ લોકો 5-6 વર્ષ પહેલા વાતચીત કરેલી ને પછી તો હવે ભગવાન જાણે સાહેબ કે અંદર અંદર હવે હું તારે એટલે તે પ્રમાણે પાછું તાર થયું અને આપણે સારી રીતે સ્વીકારી છે, નથી સ્વીકારતા એમ બી ને સાહેબ બધા અમે બી ત્યાં બેસી રહીએ છીએ. પણ એક રીતે જોવા જઈએ તો કાયદા એ તો કાયદા છે, પણ સ્વૈચ્છિક રીતે લોકો બેસીને જો વાતો કરતા હોય તો ઉપર અલ્લાહના માટે બી માન્ય રાખેલું કહેવાય. એટલે એટલે આ જે ખોટું લગાવવાની જરૂર નથી. આ જે બી હોય તો સત્ય કહું છું. કયુમ કાઝી, મારાથી બધા વડીલોને એક નમ્ર અપીલ છે કે જે જહીરભાઈ વાત કરી, પાંડે સાહેબે વાત કરી, પ્રવીણભાઈ વાત કરી કે નમાઝના બાબતમાં જે મુદ્દો કર્યો છે એમને, નમાજ એવી વસ્તુ છે કે જે માણસ બીમાર હોય તો પણ તેને નમાજ માફ નથી. તમે છોડી દેવો તે વાત અલગ છે, પણ આ તહેવાર નિમિત્તે જો ટ્રાફિકના માટે અડચણ માટે એમને કીધું છે કે નમાજના માટે ટ્રાફિક થાય છે, લોકોને તકલીફ ઊભી થાય છે, કોઈ પણ ડ્રાઈવરમાં ટ્રાફિક થાય જ છે. હું ઓટો ચલાવું છું, મને ખબર છે કયા એરિયામાં કેટલી ટ્રાફિક થાય છે. કાયમના માટે વર્ષમાં આટલી 10 મિનિટ માટે ટ્રાફિક થાય તો તેના માટે બધાએ દરગુજર કરી લેવાનું હોય છે. એ નમાજ મગરબની નમાઝ છે અમારી, ને નમાજ એમ બી 5 ટાઈમની અજાન થાય છે અને 5 ટાઈમની નમાઝ થાય છે. નમાઝ તમે કોઈ બી હાલતમાં તમને માફ નથી. જયભાઈને પૂછી લો પલંગમાં હોય તો પણ બીમાર હોય તો બી અમને માફ નથી. નહીં પડો એ વાત અલગ છે. માટે તમે સાથ સહકાર એવો આપો કે 10 મિનિટ માટે કોઈ ટ્રાફિક અડચણ માટે તકલીફ થાય, સાહેબ બેઠા છે, એ લોકો ડર ગુજર કરી રહી છે ને ત્યાં ટ્રાફિક માટે બધા વાહનો એક રસ્તેથી સાહેબ લોકો કાઢી આપે છે રામવાડીમાંથી સીધા અલગ રોડ તરફ માટે. એટલે એ માટે હું તમને નમ્ર અપીલ કરું છું કે નમાજ 10 મિનિટની છે, એના સાથે અમે રોજો ખોલીએ છીએ. રાજુભાઈ મહેનત કરે છે, એમની દીકરી મહેનત કરે છે અને રોજો ખોલાવે છે, એ બહુ મોટી પુણ્યવાળી વસ્તુ છે. આજે 5 વર્ષથી અમે આ ચાલુ કેમ કર્યું છે કે બધાની નમાઝ ચાલી જાય છે, ટાંચિયા મૂકીને નમાઝ પડવા જાય ને ટાંચિયો પછી નમાઝ પડીને આવે, ટાંચિયું ઉચકે એટલે ટ્રાફિક થવાનો છે. એક લાઈનમાં ટાંચિયા હોય છે,
ને પછી નમાઝ પડીને અમે નીકળીએ, 10 મિનિટ અમારી લાગે છે, 10 થી 15 મિનિટ વડા નથી લાગતી. તે તો બધા સાહેબોને ખબર જ છે કે તમે પોલીસ ચોકી પાસે બેઠા હોય છે. એટલે અમારી એક આટલી નમ્ર અપીલ છે કે એના માટે આ તમે બંધ નહીં કરો, સારું છે. આજે સાહેબ તાજિયા હોય કે ગણપતિ હોય, તાજિયાની વાત છે, ગણપતિની વાત છે, તો સાહેબ ભગવાન જગતરાય યાત્રામાં તમામ મુસ્લિમો ત્યાં તાળ પર આવીને એનું સ્વાગત વિધિ કરે, હિન્દુઓ સાહેબ ત્યાં તાજિયાના મોહરમના રોજા ખોલાવે, એમની સાથે ભાઈચારા રાખી રહી. સાહેબ 2 મિનિટ 1 મિનિટને ખાલી સહન કરવાની વાત છે, 5 મિનિટ ભાઈચારાની વાત છે, એમની બધા સાથે જ બેસેલા છે. આનાથી બીજું મોટું ઉદાહરણ કઈ છે? ખાલી 1 મિનિટના ધર્મને આલ્પા જો આપણે એમ કે વરસાદની લાગણી એ કરીએ, એક બાજુ એમ કે આ બંધ થવું જોઈએ. સાહેબ 2-5 મિનિટ સાહેબ હું એવું માનું કે જહીરભાઈ કે કૈલાસભાઈ, જહીરભાઈ રેડિયા જો 7 વાગે માર્કેટ મંડળમાં આવીને એમ કહી દે કે ભાઈ આ રૂટ પર તમારે વગાડવો નથી. સાહેબ અમે આજે 29 વર્ષથી મસ્જિદ પર વગાડતા નથી, 29 વર્ષથી સાહેબ મસ્જિદ પર કોઈ બી દારો અમે ડીજે કે ઢોલકા ટકારા બંધ કરાવી દઈએ. કેમ કે 1 મિનિટના ધર્મને બીજા બી છે, એવા બધા જ 1 મિનિટને સાચો કરાવે. એટલે આ વરસાદની અંદર કોઈ દારો પણ સાહેબ કાકડી ચારો થયો નથી. સૂચનો અમને આપ્યા જેના લીધે અમે એ જે તહેવારોની ઉજવણી છે એ બહુથી વ્યવસ્થિત રીતે કરીશું, એના માટે આપ બધાનો આભાર. જે સૂચનો થયા છે એમાં સૌથી પહેલા જે મહેના સૂચન હતા કે સાહેબ આપણો કાનૂનનો ડર અને વધુ કમ નહીં થવો જોઈએ અને આપણા આદેશોનો હું પાલન કરીશ. તો અમારા કાંઈ આદેશ નથી, એ કાનૂનના જ આદેશ છે, શાસન કાનૂનનો છે, અધિકારીનો નથી, એ ક્લેરિટી છે એ મેટરમાં. અને ડરની કોઈ જરૂર નથી કે મારો ડર થવો જોઈએ, ડર આમજનોમાં નહીં થવો જોઈએ, અપરાધીઓમાં થવો જોઈએ. અને એ અગર આપણી ઉજવણી દરમિયાન પણ કોઈ અપરાધિક તત્વ એમાં સામેલ થાય છે યા સામાન્ય તત્વો અપરાધિક કૃત્ય કરવા માંગતા હોય તો આમે ડર થવો જોઈએ અને એ રહેશે, એની અમે આપણે પૂરેપૂરી ખાતરી પણ આપું છું. આમજનોમાં શું માટે ડર? જે માણસ જે અમે જે નાના મોટા સૂચનો છે જે પણ સહયોગના માટે અને એને પાલન કરશે એના માટે અમારે ડરની નથી, એના માટે અમે ફેસિલિટેટર છીએ, એના માટે અમે તમારા સહયોગી છીએ. અને એની સિવાય જે પણ અપરાધિક કૃત્યો એ બધી ચીજોમાં થાય છે, દુકાનદારોથી જબરદસ્તી એક્સટોર્શન રૂપે પૈસા ઉઘરાણી કરવી, બેઠીને જુઓ રમવો, દારૂ પીવો, એ બધા માટે આપણે કહેવા માંગીએ કે એક્સટોર્શનની કલમો જે છે કે દારૂ પીવાની જે પ્રોહિબિશનની કલમો છે કે જુગારધારાની કલમો છે એ 10 દિવસ માટે સરકારે નિલંબિત નથી કરી, એ ચાલુ છે. અને તો અપરાધીઓમાં એવો બહુ મારી ઈચ્છા છે કે એ ભેદ વધે કમ નહીં થવો.